स्टार्ट पहले डाउट्स करिए डाउट्स छे रूट टू एग्जांपल नंबर 3 एंड 4 डाउट हता अलोंग विथ द होमवर्क यू हाउ टू सबमिट मी डाउट तुम्हारे होमवर्क साथ डाउट मैंने कहवाना छे तो पहले छे लोकेट रूट 2 पे अंदर जे नीचे आपको छे ने ए नो आंसर नथी खाली तुम्हें ड्राइंग करी आपको छे ओके तो ड्रॉ के रीते करवानो और पॉइंट्स के रीते लखवाना जो तुम्हें वो कहे छे कि लोकेट रूट 2 ऑन नंबर लाइन ओके कैन यू पार्टिसिपेट करा लो यू टू ड्रॉ अ लाइन यू टू ड्रॉ अ लाइन विद स्केल स्केल की लाइन ड्रॉ करे दीदी પછી આની ઉપર સેન્ટીમીટર કો હોય આની પર મૂકવાનું તમારે જ્યાં 0 હોય ત્યાં 0 1 2 3 4 5 એટલે તમારે માર્કિંગ કરવાના એટલે હું અહીંયા થોડો મોટા લખું છું આ 1 છે આ 2 સેન્ટીમીટર આ 3 સેન્ટીમીટર ઓકે આ 0 છે તો પહેલા શું કરવાનું ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો અ લાઈન AD બરાબર ડ્રો અ લાઈન AD લોકેટ પોઈન્ટ O O ઉપર અહીંયા જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને પોઈન્ટ O કહીએ રાઈટ એન્ડ ટેક અનધર પોઈન્ટ A આ 1 સેન્ટીમીટર થાય ટેક અનધર પોઈન્ટ ઓન લાઈન અનધર પોઈન્ટ A ઓન લાઈન AD અહીંયા A અને B કીધું છે તો અહીંયા આગળ અહીંયા PQ કરીએ આ લાઈન PQ છે ઓકે તો લાઈન PQ સચ ધેટ OA ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર સમજમાં આવ્યું પેલા લાઈન PQ ડ્રો કરી જે કરી એ લખું જોવાનું ડ્રો લાઈન PQ પછી એના પર કોઈ પોઈન્ટ લીધો તો હા લોકેટ પોઈન્ટ O હવે એના પર કોઈ પોઈન્ટ A લીધો પણ કેટલું તેનું ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર હોય તો ટેક અનધર પોઈન્ટ A ઓન લાઈન PQ સચ ધેટ OA ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર નાઉ ડ્રો AB આ AB પછી લખવાનું કે ડ્રો AB ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર આ 1 સેન્ટીમીટર તો છે પણ AB અહીંયા નથી ભાઈ અહીંયા પણ AB અહીંયા લીધું હોય તો બી 1 સેન્ટીમીટર હોય પણ લખવાનું અહીંયા AB અને PQ પરપેન્ડિક્યુલર છે AB પરપેન્ડિક્યુલર ટુ PQ એટલે તો આપણે સેટ સ્ક્વેર થી ડ્રો કરતા હતા સમજમાં એટલે આ 90 ડિગ્રી ડ્રો કર્યું છે એટલે કે આ બી 1 અને આ બી 1 થયું પછી કહેવાનું કે જોઈન OB OB ને જોઈન કરી દો રાઈટ સો इन ट्राइंगल OAB मा OB स्क्वायर इक्वल टू શું થાય OB स्क्वायर इक्वल टू OA स्क्वायर प्लस AB स्क्वायर જે રૂટ 2 ની નીચે જે આપ્યું છે એનું એક્સપ્લેનેશન નથી ભાઈ તમારી તમારી જાતે પોઈન્ટ્સ લખવાના છે OB स्क्वायर इक्वल टू OA स्क्वायर એઝ પર ધ પાયથાગોરસ થિયરમ OB स्क्वायर इक्वल टू OA स्क्वायर प्लस AB स्क्वायर જે 90 ડિગ્રી ની જે સામેની સાઈડ છે એને એને એકલું રાખવાનું અને બાકીની જે બે સાઈડ છે એને સાથે રાખવાનું અને એનો સ્ક્વેર નો સમ કરવાનો OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર તો OA સ્ક્વેર એટલે શું થાય OA એટલે આપણે 1 લીધું હતું 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ 1 પ્લસ 1 ઇઝ 2 થાય OB સ્ક્વેર ઇક્વલ ટુ સો OB ઇક્વલ ટુ સ્ક્વેર આ બાજુ હોય તો રૂટ 2 થાય ये लखवानु एज पर पाइथागोरस थ्योरम राइट आ रीते लखवानु सो OB इक्वल टू रूट 2 यहां आपणे फाइंड करी नाख्यो हवे शुं करवानुं लास्ट स्टेप नाउ O एज अ सेंटर एंड रूट 2 एज अ रेडियस नाउ O एज अ सेंटर आपणे सर्कल ड्रॉ करीए ने तो आने के O एज अ सेंटर एंड रूट 2 एज रेडियस आ रीते पण रिप्रेझेंट थाय पण हुं आ अर्थ छे अर्थ मतलब एक सर्कल ड्रॉ करवानो छे पण पॉइंट क्या मुकवानो 0 पर अने आ रूट 2 એટલે रूट 2 जेटलो डिस्टेंस रेडियस मुकवानी એટલે કે અહીંયા પર પોઈન્ટ મૂકવાનો અહીંયા પેન્સિલ મૂકવાની અને આર્ક ડ્રો કરવાનો
तो आ लगता ना आवड़े तो आओ भी लखी शको. नाउ ओ एज अ सेंटर एंड रूट टू एज रेडियस ड्रॉ आर्क. एक आर्क ड्रॉ करो. आर्क ड्रॉ करो એટલે કે અહીંયાથી રૂટ ટુ છે ને અહીંયા નીચે લઈ જાઓ. વિચ કટ ધ લાઈન PQ ઇન AB છે અહીંયા C છે તો આટલું રૂટ ટુ છે તો આ C પણ રૂટ ટુ થયું તો રૂટ ટુ ઓન નંબર લાઈન. નાઉ O એઝ અ સેન્ટર એન્ડ રૂટ ટુ એઝ રેડિયસ ડ્રો આર્ક વિચ કટ લાઈન PQ ઇન B હેન્સ તો આ શું થયું OC આટલું ડિસ્ટન્સ રૂટ 2 છે તો આટલું ડિસ્ટન્સ બી રૂટ 2 થાય તો આ ડિસ્ટન્સ રૂટ 2 થયો. સો OC ઇક્વલ ટુ રૂટ 2 ઓન નંબર લાઈન. ભાઈ આ રટવાનું નથી, આ રટવાનું નથી, જેમ તમે કરતા જાવ એમ લખતા જવાનું છે. પહેલા શું કર્યું, લાઈન ડ્રો કરી રાઈટ, પછી એના પર પોઈન્ટ O લઈ લીધો, પછી એના પર પોઈન્ટ A લઈ લીધો કે OA 1 થાય, પછી AB લીધું જે 1 છે. પણ કહેવાનું કે AB અને આ PQ લાઈન છે એ બંને વચ્ચે પરપેન્ડિક્યુલર છે એટલે કે આ 90 ડિગ્રી છે. એવું લખવું પડે કે AB આ લાઈન સેગમેન્ટ છે, લાઈન સેગમેન્ટ નું આ સાઈન છે, લાઈન સેગમેન્ટ આ લાઈન છે, તો આ લાઈન નો સિમ્બોલ મેં ડ્રો કર્યો છે. એટલે કે આ લાઈન સેગમેન્ટ 1 સેન્ટીમીટર છે. AB અહીંયા લખો, ઉપર સેગમેન્ટ સેગમેન્ટ કરશો તો પછી 1 ના લખાય એટલે અહીંયા નહીં કરતા. AB ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર એન્ડ AB પરપેન્ડિક્યુલર ટુ PQ. હવે જોઈન OB, જે જે કમેન્ટ કરતા જાઓ તો આ એક ટ્રાયંગલ ફોર્મ થયો. હવે ટ્રાયંગલ માં 90 ડિગ્રી છે તો આ 90 ડિગ્રી ની સામેની સાઈડ છે, તો 90 ડિગ્રી ની સામેની સાઈડ એટલે કે OB સ્ક્વેર ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર થાય. એટલે કે આ 1 છે, આ 1 છે, એટલે કે OB સ્ક્વેર ઇક્વલ ટુ 1 સ્ક્વેર 1 સ્ક્વેર, એની 1 પ્લસ 1 ઇઝ 2, સો OB ઇક્વલ ટુ રૂટ 2. એટલે આ રૂટ 2 છે, પણ આ તો નંબર લાઈન પર નથી, તો નંબર લાઈન પર લાવવા માટે આપણે એક સર્કલ ડ્રો કરવું પડે, એટલે કે આર્ક કહેવાય. પણ એમાં O ને સેન્ટર લેવાનું છે. આમ સર્કલ ડ્રો કરી એ તો આ સેન્ટર કહેવાય અને આ પેન્સિલ હોય, એટલે કે સેન્ટર મતલબ પોઈન્ટ છે B પર રાખવાનો ને O પર રાખવાનો, પોઈન્ટ O પર રાખવાનો ને B પર પેન્સિલ મૂકવાની અને આર્ક ડ્રો કરવાનો. સો નાઉ O એઝ અ સેન્ટર એટલે કે પોઈન્ટ ને જે જે રાઉન્ડર છે, હા આ રાઉન્ડર હોય તો અહીંયા આગળ પોઈન્ટ મૂકવાનો, અહીંયા પેન્સિલ મૂકવાની, તો એ લખવાનું કે આને સેન્ટર કહેવાય. O એઝ અ સેન્ટર એન્ડ રૂટ 2 એઝ અ રેડિયસ. રૂટ 2 બી કહી શકો અથવા OB બી કહી શકો. O એઝ અ સેન્ટર એન્ડ રૂટ 2 એઝ અ રેડિયસ ડ્રો એન આર્ક. આપણે અહીંયાથી આ આર્ક ડ્રો કર્યો જે લાઈનને લાઈનને C માં કટ કરે, એટલે કે આખું આ ડિસ્ટન્સ રૂટ 2 છે. તો આ ડિસ્ટન્સ તો આમ કરો ગમે તે કરો, આ ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ પણ રૂટ 2 થાય, એટલે કે રૂટ 2 ઓન નંબર લાઈન. સમજ મેમ? પણ હવે હું કે રૂટ 3 ઓન નંબર લાઈન, રૂટ 3 ઓન નંબર લાઈન, તો રૂટ 2 ને નંબર લાઈન પર નહીં લઈ આવવાનું, રૂટ 3 છે ને કે એના પર જ લઈ આવવાનું. આ નહીં કરવાનું, રાઈટ, છેલ્લું સ્ટેપ નહીં કરવાનું. આ સ્ટેપ તો બધા સેમ ટુ સેમ સેમ જ લખવાના. ફરીથી જોઈએ રૂટ 3 ઓન નંબર લાઈન કે શું કરવાનું. રૂટ 3 ઓન નંબર લાઈન ડ્રો અ લાઈન PQ. કર્યું ફર્સ્ટ લોકેટ પોઈન્ટ O, એના પર એક પોઈન્ટ O લોકેટ કરો એન્ડ લોકેટ પોઈન્ટ A ઓન નંબર લાઈન સચ ધેટ OA ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. થર્ડ ડ્રો AB, AB ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર, આ બી વન લઈ લો 1 સેન્ટીમીટર સચ ધેટ AB અને PQ બંને પરપેન્ડિક્યુલર છે, એટલે કે આ 90 છે, પરપેન્ડિક્યુલર છે. જોઈન્ટ OB, OB ને જોઈન્ટ, રૂટ 2 ની બધી પ્રોસેસ તો રિપીટ કરવાની છે. તો જો AB ને જોઈન્ટ કરો, રાઈટ, તો પછી આ સ્ટેપ લખો કે આ ટ્રાયંગલ OAB માં OB સ્ક્વેર ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર થાય, એટલે 1 સ્ક્વેર 1 સ્ક્વેર એટલે રૂટ 2 થાય. આટલા સુધી તો કરવાનું છે, પણ રૂટ 2 નંબર લાઈન પર નથી લાવવાનું, રૂટ 2 નંબર લાઈન પર નથી લાવવાનું, રૂટ 3 લાવવાનું છે. તો એ લખો કે નાઉ ડ્રો BC, એ લખો ડ્રો BC ઇક્વલ ટુ
1 cm એટલે કે આ BC 1 cm કર્યું પણ કેવી રીતે આ અને આ વચ્ચેનો એંગલ 90 છે એંગલ 90 મતલબ પરપેન્ડિક્યુલર સચ ધેટ કેવું સચ ધેટ OB અને BC પરપેન્ડિક્યુલર થાય OB પરપેન્ડિક્યુલર ટુ BC થાય રાઈટ સમજમાં એન્ડ જોઈન્ટ OC જોઈન્ટ OC હવે આ ટ્રાયંગલમાં તો પાયથાગોરસ નિયમ લગાડ્યો હવે આ ટ્રાયંગલમાં પાયથાગોરસ લગાડો ઇન ટ્રાયંગલ OBC માં એ લખવાનું જે રીતે લખ્યું એવી રીતે જ ઇન ટ્રાયંગલ OBC માં ભાઈ અટવાનું નથી આવું અડસો તો મગજ ફાટી જશે સમજીને કરવાનું છે જેવું જેવું કરી હું અહીંયા લખતું જવાનું છે ઇન ટ્રાયંગલ OBC આ 90 છે આ 90 ડિગ્રીની સામેની સાઈડ છે તો 90 ડિગ્રીની સામેની સાઈડને એકલું રાખીશું એટલે કે OC સ્ક્વેર કોમા OC સ્ક્વેર આ જે સેમ ટુ સેમ છે ઇન ટ્રાયંગલ OB સ્ક્વેર છે અહીંયા OC સ્ક્વેર ઇક્વલ ટુ OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આપણે સેટ ધીસ સ્ક્વેર પ્લસ ધીસ સ્ક્વેર ઇક્વલ ટુ OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર સમજમાં OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે કે આ તો √2 છે OB એટલે કે √2 સ્ક્વેર પ્લસ √2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર हमेशा याद रखो रूट टू नो स्क्वायर रूट टू नो स्क्वायर तो स्क्वायर स्क्वायर रूट कैंसिल तो आंसर टू आवे तो ये स्क्वायर स्क्वायर रूट कैंसिल तो आंसर टू आवे और वन नो स्क्वायर इटे प्लस वन पर आसु हो तो ओसी स्क्वायर इक्वल टू थ्री थाई गो थ्री थाई गो सो ओसी इक्वल टू रूट थ्री थाई अ स्क्वायर बीजी साइड जाए तो रूट थ्री थाई गो પણ આ રૂટ 3 છે એને નંબર લાઈન પર લઈ આવવાનું છે તો હવે સ્ટેપ લખો ભાઈ રૂટ 2 ના તો બધા સ્ટેપ લખવાના છે ખાલી નંબર લાઈન પર નહીં લઈ આવવાનું એ વાળો સ્ટેપ નથી લખવાનો કારણ કે રૂટ 3 ને નંબર લાઈન પર લાવવાનું આ રૂટ 2 ને નંબર લાઈન પર નથી લાવવાનું એ સ્ટેપ નહીં લખવાનું પણ હવે લખવાનું કે નાઉ ઓ એઝ અ સેન્ટર ઓ એઝ સેન્ટર આને સેન્ટર મૂકી અને આટલી રેડિયસ લેવાની છે સેન્ટર એન્ડ રૂટ 3 એઝ રેડિયસ ड्रॉ एन अर्क अर्क मतलब सर्कल ड्रॉ करो अहियां थी पॉइंट मुकी अहियां थी पॉइंट मुको अहियां पेन राखो और अर्क ड्रॉ करो मतलब सर्कल ड्रॉ करो ड्रॉ एन अर्क व्हिच व्हिच कट द लाइन एट डी क्योंकि सी तो मैं ले ली दो छे राइट अहियां थी सर्कल करी ली है डी पर ले आओ તો આટલું જો રૂટ 3 હોય તો આટલું બધું રૂટ 3 રૂટ 3 રૂટ 3 આપણ રૂટ 3 થાય એટલે આ રૂટ 3 થયું ડી સો OD ઇક્વલ ટુ OD આટલું ડિસ્ટન્સ છે એ રૂટ 3 થાય સો રૂટ 3 ઓન નંબર લાઈન સમજમાં આવ્યું હવે તમને એવું કે રૂટ 5 ઓન નંબર લાઈન હોય તો શું કરવાનું રૂટ 5 ઓન નંબર લાઈન તે શીખવાડ્યું છે તો પહેલા 1 સેન્ટીમીટર થી શું લેવાનું 2 સેન્ટીમીટર થી શરૂ કરવાનું આ જ રીતે કરવાનું ડ્રો અ લાઈન PQ લોકેટ પોઈન્ટ A પોઈન્ટ O ટેક A A એવું લેવાનું છે કે આ 2 થાય OA ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર રાઈટ આ 1 હતું આ 2 સેન્ટીમીટર અને AB ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર સેમ આ તો 1 સેન્ટીમીટર લેવાનું છે રાઈટ તો અહીંયાથી ચેન્જ થશે इन ट्रायंगल जॉइन ओबी ओबी ने जॉइन करो जॉइन ओबी इन ट्रायंगल ओ ए बी मा 90 छे तो ओ ए स्क्वायर ओबी स्क्वायर इक्वल टू ओबी स्क्वायर इक्वल टू ओ ए स्क्वायर प्लस ए बी स्क्वायर पर ओ ए तो कितनू छे 2 छे હવે મે 2 લીધું 2 સ્ક્વેર પ્લસ આ 1 સ્ક્વેર यानी 4 प्लस 1 इज 5 दैट इज ओबी स्क्वायर सो ओबी इक्वल टू रूट 5 એટલે કે રૂટ 5 થઈ ગયો પહેલા આપણે રૂટ 2 વખતે 1 લીધું તું અહીંયા 2 લીધું છે હવે રૂટ 5 વાળા નંબર લાઈન શું કરવાનું નાઉ ડ્રો ડ્રો એન આર્ક નાઉ નાઉ ઓ એઝ અ સેન્ટર એન્ડ રૂટ 5 એઝ રેડિયસ રૂટ 5 એઝ રેડિયસ ઓર ઓબી એઝ રેડિયસ કઈ પણ લખી શકો ડ્રો એન આર્ક 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 ડ્રો કરો જે લાઈનમાં જે કટ કરે કટ ધ લાઈન
लाइन ए पी क्यू एट डी अथवा सी ए कहीं पर नाम लगे तो सी करो तो आखो ओसी आ जो रूट फाइव हो तो अभी रूट फाइव हो तो आ रूट फाइव थे गो तो रूट फाइव में नंबर लाइन समझ में अंदर जे नीचे આપેલું છે ને કરીને જે નીચે આપેલું છે એ લખવાનું નથી ટેક્સ્ટબુક ની અંદર જે આપું છું એ નથી લખવાનું તમારી જાતે પોઈન્ટ્સ લખવાના છે ને કન્સ્ટ્રક્શન કરવાનું છે ઓકે જે જે કન્સ્ટ્રક્શન વાળું છે ને એ કદાચ તમે અહીંયા આવો અથવા તો હું નોટબુકમાં કરાવું ને તો ખબર પડે તમને બોર્ડ ઉપર મારી પાસે મોટું રાઉન્ડર ના હોય તો હું તમને સમજાવું છું કે આ રીતે કરવાનું ઓકે ચલો હવે સામે આગળ લઈજે તમને સંખ્યા એક્સરસાઇઝ નંબર 1.3 માં આપણે ક્વેશ્ચન નંબર 5 સુધી કરેલો ક્વેશ્ચન નંબર 5 નાઉ ક્વેશ્ચન નંબર 6 લુક એટ ધ સેવરલ એક્ઝામ્પલ્સ કોઈ ભી એક્ઝામ્પલ લઈ લો ઓફ રેશનલ નંબર્સ क्वेश्चन नंबर सिक्स लुक एट सेवरल एग्जाम्पल ऑफ रैशनल नंबर रैशनल नंबर्स तुम्हारे बहुत बड़ा रैशनल नंबर कोई भी रैशनल नंबर ना एग्जाम्पल ले लो वन बाय टू वन बाय थ्री वन बाय सेवन वन बाय टेन वन बाय टू हंड्रेड वन बाय इलेवन एक्सेट्रा दिस आर द एग्जाम्पल्स ऑफ रैशनल नंबर्स P upon Q form, okay? Rational numbers. P and Q are integer. हाँ, P and Q integer है. P and Q are integer. हाँ, तो these are rational number. P upon Q form and P and Q are integer. And terminating very important. Terminating है. Terminating. Can you guess what is the property of Q? Can you guess? Property of Q. हाँ, चलो मैंने तो खबर छे कि terminating के लिए remainder zero થઈ જાય division ખતમ થઈ જાય જો division ખતમ થઈ જતું હોય તો આપણને ખબર છે કે આનો આન્સર શું આવે 1 by 2 નો આન્સર 1 by 2 equal to 0.5 1 by 2 ये लखा ना तुम्हारे 1 by 2 એટલે 1 divided by 2 આ એક્ઝામ્પલ્સ છે આ બતાવવાના નથી કોઈ પણ આ એક્ઝામ્પલ આ અને આ બતાવી દેજો ત્રણ એક્ઝામ્પલ આ ભી બતાવી દેજો આ ચાર એક્ઝામ્પલ લખજો તમે તમારી રીતે પણ કોઈ ભી એક્ઝામ્પલ લખી શકો તો ચાર એક્ઝામ્પલ બતાવવાના છે 20 25 અને 10 ટર્મિનેટિંગ છે 1 by 2 equal to 0.5 ટર્મિનેટિંગ ડિવિઝન ખતમ अबे 1 by 3 करवाना 1 divided by 3 3 3s are 9 3 3s are 9 3 3s are 9 तो 0 पर टर्न अच ना थाई नॉन टर्मिनेटिंग रिपीटिंग એટલે કે 1 by 3 equal to 0.333 डैश 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 आई राइट आ एक एग्जांपल બીજો एग्जांपल ત્રીજો एग्जांपल 1 by 7 તો આપણને ખબર જ છે 1 divided by 7 0.7 ones are 7, 7 fours are 28, 7 twos are 14, 7 eights are 56, 7 fives are 35, 7 sevens are 49, and again 1 aavi gayu to r repeat thai chhe. 1 by 7 is 142857 r repeat thai chhe. Right? Etle ke r dash dash dash. Non-terminating. Fourth and last example, 1 by 200 करिए तो 1 divided by 200, चार example आपने बतावा 0.0, हजी भी आना दिन आना चाहिए 0, 2, 5 are 10, अरे बे 0, 0, 0, 0, 0. तो टर्मिनेटिंग थे जो 1 by 200 is equal to 0.005 is terminating. तो आप ही टर्मिनेटिंग आयो अने आप अपन टर्मिनेटिंग आयो, right? तो ये लोग कहते हैं 1 by 2 equal to 1 by 2 था, यानी नीचे आना फैक्टर तो 2 था,
Now 1 by 200 equal to 1 by 2 into 100 इतने अरे फैक्टर निकालो माने 200 ना फैक्टर निकालो 200 ना फैक्टर निकालो 200 जा 2 5 जा 225 जा 55 जा अरे 51 जा तो अरे फैक्टर निकले 2 into 2 into 2 into 5 into 5 फैक्टर निकालने के बता मुझे पहले चार एग्जांपल आपका ना चाहे कोई पर एग्जांपल आपको पर याद रखो कि नीचे थोड़ा मोटा नंबर्स रख जो 2 3 7 नीचे लिए 30 રાખી શકો या 70 રાખી શકો તમે જે પણ એક્ઝામ્પલ રાખો એ રાખી શકો પછી એમ કેવાનું કે આ બધે કેમ ટર્મિનેટિંગ આયા ચલો 1/2 એ કેમ ટર્મિનેટિંગ આયો કારણ કે એના નીચે q કેવું છે એ જોવાનું q ના ફેક્ટર કયા છે સો 1/2 ઇઝ અ ટર્મિનેટિંગ બીકોઝ q છે એ આન્સર લખવાનો છે આ ચાર એક્ઝામ્પલ આપીને અહીંયા આન્સર લખું છું એ લખવાનું કે 1/2 ઇક્વલ ટુ 1/2 सो q इक्वल टू 2 है आ q छे राइट 1/200 इक्वल टू 1/2 इनटू 2 इनटू 2 इनटू 5 इनटू 5 तो आ न्यूमरेटर छे डिनोमिनेटर छे तो q कितनो आवे 2 रेस टू 3 इनटू 5 रेस टू 2 छे ओके तो याद रखो आ 2 લખ્યા પછી કહેવાનું કે फॉर टर्मिनेटिंग समझ में चार एग्जांपल आपे दिखा चार एग्जांपल आपे दिखा 1/3 इक्वल टू 0.333 तो यहां q इक्वल टू 3 है आ q इक्वल टू 3 है तो 1/7 y तो 0.142857 टेस्ट टेस्ट એટલે કે q इक्वल टू यहां 7 है जो डिनोमिनेटर में 3 है q 3 है तो नॉन टर्मिनेटिंग आयो q7 છે તો ભી નોન ટર્મિનેટિંગ આવો આ ચાર એક્ઝામ્પલ મેં આપ્યા હતા આ ભી ટર્મિનેટિંગ છે આ ટર્મિનેટિંગ છે આ નોન ટર્મિનેટિંગ નોન ટર્મિનેટિંગ એટલે કે અહીંયા q2 છે અહીંયા 2 અને 5 છે સો ફોર આટલું કર્યા પછી લખવાનું ફોર ટર્મિનેટિંગ ડેસિમલ q મસ્ટ બી 2 રેસ ટુ n ઇન્ટુ 5 રેસ ટુ n एक टू कम्युनिटी एंड में एम ये लगा हमने एन एंड एम आर होल नंबर्स ओके होल नंबर मतलब एन ए जीरो पॉइंट फाइव शुक्र वन पॉइंट फाइव शुक्र जिन के टू नी टू पावर चे हमने फाइव नी जीरो पावर चे कोई पर नी जीरो पावर इतने वन थे कोई पर नी जीरो पावर इतने वन थे लेकिन डिनोमिनेटर આપણે કોની વાત કરીએ છે q ની વાત કરીએ છે ડિનોમિનેટર એ 4 ભી હોઈ શકે ડિનોમિનેટર અહીંયા n 1 ભી ઇન શોર્ટ નીચે q છે એ ખાલી 2 અને 5 જ ચાલે એમ કહે છે કે q મસ્ટ બી 2 એન્ડ 5 પછી ગમે તેટલી વખત ચાલે ગમે તેટલી વખત ચાલે બીજું કઈ ના ચાલે એટલે n અને m આર હોલ નંબર્સ સમજમાં આવ્યું આ આન્સર ચાર એક્ઝામ્પલ્સ લેવાના છે એનું રિવિઝન કરીને બતાવવાનું છે બે એક્ઝામ્પલ ટર્મિનેટિંગ લેવાના છે ટર્મિનેટિંગ એટલે નીચે 2 ગમે તેટલી વખત લો એટલે કે 8 લઈ શકો નીચે ગમે તેટલી વખત 5 ભી લઈ શકો એટલે 5 5 = 25 5 = 125 લઈ શકો આ બે ટર્મિનેટિંગ કહેવાય પણ 1/30 લો તો આ નોન ટર્મિનેટિંગ કેમ 3 * 10 10 એટલે 2 * 5 2 અને 5 ચાલે પણ 3 ના ચાલે એટલે કે એક એક્ઝામ્પલ લીધું છે 1/30 આ એક્ઝામ્પલ લઈએ તો આ ટર્મિનેટિંગ થાય આ ભી ટર્મિનેટિંગ થાય નોન ટર્મિનેટિંગ થાય તમારા એક્ઝામ્પલ છે તમે કોઈ ભી એક્ઝામ્પલ લઈ લો પછી કહેવાનું કે જેનું ડિનોમિનેટર ના ફેક્ટર માં ખાલી 2 હોય તો એ લખવાનું કે આ ડિનોમિનેટર ના ફેક્ટર માં 2 છે એટલે ટર્મિનેટિંગ કહેવાય આ ડિનોમિનેટર ના ફેક્ટર માં ખાલી 2 અને 5 છે એટલે ટર્મિનેટિંગ કહેવાય પણ આ ડિનોમિનેટર ના ફેક્ટર છે એટલે કે q છે 3 છે એટલે નોન ટર્મિનેટિંગ થયું તો આ ચાર એક્ઝામ્પલ પરથી આ કન્ક્લુઝન અહીંયા લખવાનું કે ફોર ટર્મિનેટિંગ ડેસિમલ q કેવો હોવો જોઈએ q એટલે કે ડિનોમિનેટર માં ખાલી 2 અને 5 હોવો જોઈએ એમાં 2 ગમે તેટલી વખત હોય 5 પણ ગમે તેટલી વખત હોય 5 ગમે તેટલી વખત મતલબ 5 ના હોય તો ભી ચાલે એટલે કે અહીંયા 0 અહીંયા હોલ નંબર એટલે કે 0 પણ ચાલે 0 1 2 3 કોઈ પણ હોઈ શકે એની પાવર એટલે કે કેટલા વખત સમજમાં આવ્યું આ બધા સમ્સ પૂછાતા નથી ઘણી હા
अंदर आप रिप्रेजेंट करेटलू भी ऑकवर्ड हो क्या नहीं पूछात हो तो भी हूँ बड़ी वस्तु करूच समझण तो भी मैं बहुत बधु कर टू बजे
11 बन्स है 11, तो 9 बचे, फरीदी 11 8 जा 88, 2 बचे, 11 बन्स है 11, 9 बचे, and so on. इसे नॉन टर्मिनेटिंग बट रिपीटिंग, तो ये लगभग होंगे 9 बाय 11 is 0.8181 એટલે 81 રિપીટ થાય છે. બાકી નીચે નહીં કરવાનું. જે આખો બ્લોક રિપીટ થતો હોય એની ઉપર જ લાઈન કરવાની આ, અથવા તો 8181 ડેશ 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 કરી શકો. તો હવે આ શું છે, પોઈન્ટ પછીના બે નંબર જોવાના. પોઈન્ટ પછી આ 0.71 અને 0.81, તો ઓબવિયસલી આ મોટું છે. તો એ લખવાનું છે 5/7 કરતા 9/11 મોટું છે. જેનું રૂટ પણ નથી નીકળતું, જેનું રૂટ ના નીકળે તો એને કહેવાય
इरेशनल नंबर. ओके सेकंड, चलो सेकंड नंबर छे रूट 225 जेनु रूट निकले छे 50. जो आंसर मां रूट ना देखाय तो सिंपल नंबर थई गयो, तो ए थयो रेशनल नंबर, तो ए रेशनल कहेवाय. जो आंसर मां रूट का है अब तो रेशनल, पर रूट रहे तो इरेशनल नंबर. थर्ड नंबर 0.3796 भाई डैश 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 नथी, डैश 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 नथी, तो तुम आ બધા 0 ने तुम आ रीते करी सको 3796 अपॉन 1234 इक्वल टू p अपॉन q फॉर्म. a p अपॉन q फॉर्म में रिप्रेजेंट થાય અને p अपॉन q फॉर्म में रिप्रेजेंट થાય તો ઇટ ઇઝ રેશનલ, તો એ રેશનલ છે રાઈટ, તો આ રેશનલ છે. આ નંબર જો क्वेश्चन नंबर 4 non-terminating but are repeating che, non-terminating repeating, hence it is rational, to a rational thai. And our question number 5 dash dash dash, jo dash 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 nahi it is terminating ke bhai, terminating always rational hai, but dash 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 it is non-terminating but pattern banave che 478 to rational ke bhai. And our dash 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 यानी नॉन टर्मिनेटिंग नो पैटर्न, या 10 छे या 100 छे या 1000 छे या 10000 छे, तो आने के भाई नॉन टर्मिनेटिंग एंड नॉन रिपीटिंग, नॉन टर्मिनेटिंग अगर रिपीट भी ना तो पैटर्न भी नहीं बनतो, तो इन्हें के भाई इरेशनल नंबर, इरेशनल. तो आ इरेशनल रेशनल रेशनल पैटर्न बनावे छे तो रेशनल, पैटर्न नहीं बनावतो तो इरेशनल, समझ में. तो आ एंड थयो, हियर इज द एंड ऑफ एक्सरसाइज नंबर 1.3. हाँ
આવી છે એટલે કે 2.6 અને જે આ નંબર છે ને 2.6 લઈ લો અને એને ઝૂમ કરી દો અને એના પછીના નંબરને ઝૂમ કરી દો તો આ થઈ ગયું 2.6 અને આ થયું 2.7 મેં કીધું કે જે પણ ઝૂમ કર્યા પછી પાછળ 0 મૂકી દો પાછળ 0 મૂકી દો રાઈટ તો આ લખો 2.60 આ થયું 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 2.68 2.69 and 69 and 70 તમને શું ક્રેડિટ રિપ્રેઝન્ટ કરવાનું છે 2.63 તો 2.63 ને હાઇલાઇટ કરવાનું છે કે તમે નંબર લાઈન પર એને બતાવો એટલે કે તમે ઇમેજિન કરો છો કે 2 અને 3 ની વચ્ચે કેટલા બધા મિલિયન્સ ઓફ કોઈ પણ બે નંબરની વચ્ચે બીજા મિલિયન્સ ઓફ નંબર હોઈ શકે હવે એમ કે કે આ બંનેની વચ્ચે પણ મિલિયન્સ ઓફ નંબર હોઈ શકે રાઈટ તો એક નંબર લાઈન પર કેટલા નંબર હોય અનકાઉન્ટેબલ લોટ્સ ઓફ મેની નંબર્સ લાઈઝ ઓન અ નંબર લાઈન એટલે કોઈ બી બે નંબરની વચ્ચે પણ બહુ બધા નંબર હોઈ શકે ઓકે આ 3 પોઈન્ટ્સ છે તમને એવું કે રિપ્રેઝેન્ટ 5.37 ડેશ ઓન નંબર લાઈન અપ ટુ 5 ડેસિમલ પ્લેસ 5 ડેસિમલ પ્લેસ મતલબ પોઈન્ટ પછી 5 ડિજિટ પોઈન્ટ પછી 5 ડિજિટ તો લખવાનું કે સો આન્સર છે સો 5.37 સો રિપીટ થાય છે ખાલી 7 છે અને પોઈન્ટ પછી 5 નંબર સુધી 5 ડેસિમલ 1 2 3 4 અને 5 5.37777 ને નંબર લાઈન પર બતાવવાનું છે રાઈટ તો પહેલા 5 લઈ લો આગળનો જે અહીંયાથી એક નંબર લેતા જવાનો તો એક નંબર લાઈન ડ્રો કરી દીધી 0 1 2 3 4 5 6 એન્ડ 7 તો પહેલા આ બંને નંબર જુઓ 5.3 જોઈએ છે તો 5.3 એટલે 5 અને 6 ની વચ્ચે આવશે તો આપણે આ 5 અને 6 ને બહુ અહીંયા સ્પેસ નહીં લઈએ 5 અને 6 ને ઝૂમ કરીશું આ 5 છે આ 6 છે પણ અહીંયા 5 એટલે 5.0 અને 6.0 લખવાનું રાઈટ તો અહીંયા આવશે 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 એન્ડ 5.9 હવે મારી પાસે શું છે 5.3 તો થઈ ગયો ચલો 5.3 તો થઈ ગયો હવે 5.37 જોઈએ છે તો પહેલા 5.3 ક્યાં છે એ જુઓ પહેલા 5.3 ક્યાં છે આ છે 5.3 અહીંયા છે ને 5.3 તો અહીંયા છે એટલે એને ઝૂમ કરવાનું 5.3 અને 5.4 ને ઝૂમ કરવાનું તો અહીંયા 5.3 અને 5.4 લખી નાખ્યું કમ્પલસરી પાછળ એક 0 લગાડી દો એના પછી તો અહીંયા આવે 5.30 5.31 5.32 5.33 5.34 5.35 5.36 5.37 5.38 એન્ડ 5.39 હવે કેટલા ડિજિટ જો બે જો 5.37 પોઈન્ટ પછી આ બે ડિજિટ છે પોઈન્ટ પછી બે ડિજિટ છે તો પોઈન્ટ પછી આ બે ડિજિટ ચેક કરો 37 ને શોધો અહીંયા એને ઝૂમ કરી દો 37 ને અને 5.38 ને ઝૂમ કરી દો ઓકે તો આ થયું 5.37 અને આ 5.38 થયું કમ્પલસરી પાછળ એક 0 લગાડી દો એક 0 લગાડી દો તો આ થયું 5.37 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
3.76, 3.76, 3.76, 4, 3.765,
एक्सपोनेंट वाली, ओके मैक्सिमम टू केस,